નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર લોકશાહીના મહા ઉત્સવ માટે સજ્જ. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ આપી માહિતી. 17.23 લાખ મતદારો 1893 મથકો પરથી આપશે મત. ભરૂચ લોકસભા બેઠક માટે આવતીકાલે મતદાન. આજ રોજ તમામ 7 વિધાનસભા મત વિસ્તારના પોલિંગ બુથ માટે સ્ટાફ અને ઈવીએમ ની ફાળવણી કરાઈ. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને મતદાન કરવા અપીલ કરી. ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં ઉભું કરાયું મતદાન મથક. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ આલિયાબેટમાં 139 પરિવારોના 254 મતદારો લોકશાહીના ધબકારને જીવંત રાખશે. અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયાબેટના મતદારો માટે વિશેષ વ્યવસ્થા. નર્મદા પાર્ક વિનાશક પુર બાદ ડબલ એન્ટ્રી ફી સાથે 7 મહિને ખુલ્યો. માદરિયામાં મફત અને નર્મદા પાર્કમાં 20 રૂપિયા પ્રવેશ ફીને લઈ રોષ. ભરૂચ લોકસભા બેઠક માટે મંગળવારે 7 વાગ્યાથી શરૂ થનાર મતદાનને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ તમામ તૈયારીઓ અને આયોજન અંગે સોમવારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. ભરૂચ લોકસભા બેઠકની 7 વિધાનસભા બેઠક પર 1893 મતદાન મથકોએથી 17,23,353 મતદારો મતદાન થકી 13 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તમામ તૈયારીઓ અને આયોજન અંગે પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર મંગળવારે મતદાનને લઈ હીટવેવ અને આકરી ગરમી વચ્ચે આરોગ્યલક્ષી સવલતો વિશે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશીએ માહિતી પૂરી પાડી હતી. ભરૂચ જિલ્લાના 1341 મતદાન મથકો પર ORS અને મેડિકલ કીટ સાથે 52 એમ્બ્યુલન્સ અને 108 19 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. મતદાન મથકોએ આરોગ્ય ટીમ સાથે આશા વર્કર સહિત આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થા મતદારો અને કર્મચારીઓ માટે કરાઈ છે. જ્યારે ભરૂચ લોકસભા ચૂંટણીમાં લો એન્ડ ઓર્ડર જાળવવા વ્યવસ્થા અંગે SP મયુર ચાવડાએ માહિતી પૂરી પાડી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની કાલે પોલિંગ એટલે કે વોટિંગ થવા જઈ રહ્યું છે. અમારા 8,375 કર્મચારીઓ જે પોલિંગ ડ્યુટીમાં લાગેલા છે તેઓનું આજે ડિસ્પેચ થયું છે. એ લોકો બુથ માટે રવાના થયા છે અને તે જ રીતે 4,000 જેટલા પોલીસ કર્મચારીઓ જેઓ સુરક્ષાની વ્યવસ્થામાં તૈનાત છે તેઓ પણ આજે ડિસ્પેચ થયા છે પોતપોતાની ડ્યુટી માટે. આ ઇલેક્શન દરમિયાન આપણા 7 ACનું તમામ બુથ લેવલની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે. તમામ સ્ટાફ હવે લાગી ગયો છે એમાં, એટલે હવે વી આર ઇન ધ ફાઇનલ મોમેન્ટ્સ ઓફ ઇલેક્શન. આની સાથે સાથે લોજિસ્ટિક્સની પણ તમામ વ્યવસ્થાઓ થઈ છે. આપને બ્રીફ કર્યું તે રીતે ખાસ અમે મતદારોને વિનંતી કરીશું કે કાલે ખૂબ સારા નંબરમાં આપણે વોટિંગ કરીએ અને આપણી માટે આઇડેન્ટિટીના કાર્ડ તરીકે, ઓળખાણના પુરાવા તરીકે એપિક કાર્ડ સિવાય પણ અન્ય 13 જેટલા આધારો છે જેની પણ અમે યાદી શેર કરી છે, એ કોઈ પણ આધાર સાથે આપણે વોટિંગ કરી શકીએ છીએ. આ વખતે એક એ પણ પ્રયત્ન રાખ્યો છે કે જ્યાં જ્યાં વધારે ભીડ થાય એવા મતદાન મથક અમને દેખાય છે કે જ્યાં સંખ્યા દેખાય છે ત્યાં પણ અમે ફેસિલિટીઝ વધારી છે, થોડી છાંયડાની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા છે એ પણ આ વખતે છે. ફરીથી આપના થકી જ્યારે આ પર્વ છે આપણો લોકશાહીનો, ત્યારે નાગરિકો આ પર્વને એક ઉત્સવને ઉજવે અને ખૂબ સારી સંખ્યામાં મતદાનમાં જોડાય એવી અમારા તરફથી અપીલ છે. હવામાન વિભાગ તરફથી જે ચેતવણી આપવામાં આવી છે તે પ્રમાણે આવતીકાલના દિવસે ગરમી પડવાની ખૂબ શક્યતા છે, હીટવેવની પણ શક્યતા છે. આ શક્યતાને ધ્યાનમાં રાખી અને વહીવટીતંત્ર દ્વારા મતદારોને કોઈપણ જાતની અગવડ ન પડે તે હેતુથી દરેકે દરેક મતદાન મથક ખાતે એક ખાસ મેડિકલ ટીમની રચના કરવામાં આવેલી છે. દરેકે દરેક મતદાન મથકમાં અમારા આશા વર્કર હાજર હશે. આ સિવાય દરેકે દરેક મતદાન મથકને નજીકના PSC કે CSCની સાથે અમે એને કોઓર્ડિનેટ કરી દીધેલું છે, એટલે જે તે મતદાન મથકમાં રહેલા કોઈપણ મતદાર અથવા તો અમારા સ્ટાફ એને કોઈપણ હેલ્થ રિલેટેડ ઇસ્યુ થાય તો તાત્કાલિક જે તે સંબંધિત નજીકના PHCમાં એને રિફર કરવામાં આવશે. આ સિવાય દરેકે દરેક મતદાન મથક ખાતે પીવાના પાણીની અને શેડની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આમ મતદારોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે જોવાનો અમારો વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવેલ છે. જ્યારથી કોડ ઓફ કન્ડક્ટ લાગુ થયો ત્યારથી ભરૂચ પોલીસની ટીમો જે લોકોને કામ છે જેમાં સીઝર કરવાનું છે,
પ્રિવેન્ટિવ એક્શન લેવાનું છે એ તમામ કામગીરી ચાલુ થઈ. આ સીઝર્સની અંદર લીકરનો સીઝર થયો મોટા પ્રમાણમાં, પછી નાર્કોટિક્સ પદાર્થનો પણ સીઝર થયો છે, અને પ્રિવેન્ટિવ એક્શન કલેક્ટર સાહેબની મંજૂરીથી ઘણી બધી પાસા અપ્રૂવ થઈ એ તમામને પાસા હેઠળ મૂક્યા છે. એટલે જે લોકો અહીંયા આગામી ઇલેક્શનમાં પ્રક્રિયામાં નુકસાન કરે એવા છે તમામને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. હવે જ્યારે એક દિવસ બાકી છે વોટિંગને, ત્યારે પોલીસનું ડિપ્લોયમેન્ટ હવે બૂથ ઉપર થઈ ગયું છે. જેમ કલેક્ટર સાહેબે કીધું એમ 1300ની આસપાસ પોલીસ છે, 1500ની આસપાસ જીઆરડી અને હોમગાર્ડ છે, એની ઉપરાંત 121 અમારી પોલીસ સેક્ટર મોબાઈલ છે કે જે આખા ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે વોટિંગની પ્રક્રિયા ચાલુ હશે ત્યારે આ સેક્ટર મોબાઈલ જેમાં પોલીસ હોમગાર્ડ બધા હોય છે એ લોકો અમુક એરિયામાં મોનિટર કરશે, સુપરવાઇઝ કરશે, અને લો એન્ડ ઓર્ડરના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તાત્કાલિક એડ્રેસ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. એઝ ઓફ નાઉ ભરૂચમાં શાંતિ છે અને પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. ભરૂચ લોકસભા બેઠક માટે ભરૂચની કેજે પોલિટેકનિકલ કોલેજ ખાતે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી અને તમામ મતદાન મથકો ઉપર અધિકારીઓની ફાળવણી કરી દેવામાં આવી હતી. આવતીકાલે ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 22 ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે આજરોજ કેજે પોલિટેકનિકલ કોલેજ ખાતે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને તમામને કામગીરી સોંપવામાં આવી હતી. 22 ભરૂચ સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ 151 વાગરા વિધાનસભા મત વિભાગ અને ભરૂચ વિધાનસભા મત વિભાગ સ્ટ્રોંગ રૂમ ખાતેથી ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા 7 વિધાનસભાના કુલ 1893 મતદાન મથકો ખાતે તમામ પોલિંગ સહિત 13,000થી વધુનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. સાથે મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી છે. ત્યારે ઈવીએમ મશીનની ફાળવણી દરમિયાન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા સાથે આવતીકાલે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પણ પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. જ્યારે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તાર માટે અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે એડીએમ ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ઈવીએમ અને વીવીપેટ મશીનની તેમજ સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી. 154 અંકલેશ્વર મત વિભાગમાં આવતીકાલની મતદાનની તૈયારી માટે પોલિંગ સ્ટાફને રવાના કરવાની કામગીરી શ્રી એએન જીનવાલા હાઈસ્કૂલ પરથી કરવામાં આવેલ છે. આ બાબતે ટોટલ 154 અંકલેશ્વર વિધાનસભા મત વિભાગના 247 મતદાન મથકો આવેલ છે. તે માટે મતદાનની કામગીરી માટે આશરે 1500 જેટલા કર્મચારી નિમણૂક કરેલ છે. આજરોજ 6 તારીખના રોજ આવતીકાલે જે મતદાન થનાર છે લોકસભા ચૂંટણીનો 7/5/2024 રોજ, એ માટેની પોલિંગ પાર્ટી જેમાં આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અને ફિમેલ પોલિંગ સ્ટાફ સામેલ છે તેમનું આજે ડિસ્પેચિંગ થઈ રહ્યું છે અને પાછળ જમણવાર ચાલુ છે, જેમાં 1500 થી 2000 માણસોનું જમણવાર ચાલુ છે અને ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે. બુથ પર એમને ત્યાં સુવાની વ્યવસ્થા કરેલી છે, રહેવાનું પણ ત્યાં વ્યવસ્થા કરેલી છે અને સાથે ડ્રાયફ્રૂટના પેકેટ્સ આપેલા છે જેથી પોલિંગ પાર્ટી ખૂબ જ ઉત્સાહપૂર્વક કામ કરે અને આગલું કાલનું ઇલેક્શન છે એ ખૂબ જ શાંતિપૂર્વક રહે. વાગરા તાલુકાના આલિયા બીટ ખાતે 139 પરિવારોના 256 મતદારો માટે શિપિંગ કન્ટેનર ઉભું કરવામાં આવ્યો છે. લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીઓમાં પ્રત્યેક મત અને પ્રત્યેક મતદાતાનું આગવું મહત્વ રહેલું છે. એક એક મત દેશનું ભાવિ ઘડવામાં અને લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત્ત બને છે. ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ તેમજ ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના 136 પુરુષ અને 118 સ્ત્રી મતદારો મળી કુલ 254 મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયો છે. અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે ગત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર વિશેષ વ્યવસ્થા કરાશે, જેના કારણે મતદારો ઘર આંગણે જ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ જ કારણ છે કે ભારતીય ચૂંટણી પંચનો એવરી વોટ કાઉન્ટ્સનો અભિગમ અને લોકશાહીમાં મતાધિકારની મહત્તા આ પ્રકારના મતદાતા લક્ષી પગલાઓથી સાર્થક થઈ રહ્યા છે. વર્ષ 1951-52માં દેશભરમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી 70 વર્ષ દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય લોકસભા વિધાનસભા ચૂંટણીઓમાં મતદારો નાવડીમાં સવાર થઈને આલિયા બેટથી જમીન માર્ગે 82 કિલોમીટર અને જળ માર્ગે 15 કિલોમીટર દૂર આવેલા કલાદરા ગામમાં મતદાન કરવા જતા હતા. ભરૂચ જિલ્લામાં આલિયા બેટ કરીને એક જે ટાપુ આવેલો છે, બેરન આઇલેન્ડ છે અને ખરેખર ઇનહેબિટેબલ પણ નથી ખૂબ. ત્યાં 254 જેટલા વોટર્સ ત્યાં રહે છે, ઝૂંપડાઓ બાંધીને જત પરિવાર રહે છે ત્યાં, વર્ષો પહેલાં ત્યાં શિફ્ટ થયેલા. આવા પરિવારો માટે
જ્યારે ઇલેક્શન કમિશનનું એક એક ઈસીઆઈનું એક સૂત્ર રહ્યું છે, એક વિઝન અને એક મોટો રહ્યો છે કે નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ, એની માટેની મેક્સિમમ સુવિધાઓ આપવી જોઈએ. આ વિચારને ધ્યાનમાં લઈ અને ત્યાંના મતદારોએ ખૂબ દૂર પહેલા નદી ક્રોસ કરીને જવું પડતું. એક એક આઇલેન્ડ એવા નર્મદાના પટમાં એ રીતે આવેલો આઇલેન્ડ છે કે જ્યાં એનું મથક, મૂળ મથક દૂર પડતું હતું. લોકોને બોટમાં બસમાં જવાની પરિસ્થિતિ આવતી હતી. અમને ખૂબ ગર્વ અને આનંદ છે કે 2022ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સમયથી ત્યાં એક કન્ટેનરની અંદર એક બૂથ ઊભું કરી અને 254 લોકોને જ્યાં રહે છે ત્યાં જ તેમને વોટિંગની સુવિધા પૂરી પાડવાનો એક પ્રયાસ થયો. અને એ વખતે ઇલેક્શન કમિશને એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી નક્કી કરી છે, એશ્યોર કરી છે કે આ મિનિમમ ફેસિલિટી હોવી જ જોઈએ. ફોર એક્ઝામ્પલ, ડ્રિંકિંગ વોટરથી લઈને દેર આર સો મેની થિંગ્સ. અને એ જ રીતે એક્સટેન્ડેડ પણ યાદી આપી છે કે એશ્યોર્ડ, આપણે એશ્યોર્ડ તો કરીએ છીએ, એક્સટેન્ડેડ કેટલી હજી સુવિધાઓ આપી શકીએ. અમને ગર્વ છે કે અમે 2022માં એક્સટેન્ડેડ ફેસિલિટી પણ બધી આપી અને એ બૂથ એક આદર્શ બૂથ જેવું બૂથ બને એવું તૈયાર થયું અને ત્યાંના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ વખતે 2024ની આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં પણ એ જ શિપિંગ કન્ટેનરમાં આ મતદારો મત કરવાના છે. અને અમને ઈસીઆઈની ટીમ તરીકે હંમેશા એ વાતનો ગર્વ રહેશે અને ગર્વ છે અને રહેશે કે નાગરિકોને એમના મતદાનની સુવિધાઓ વધારવા માટે, નાગરિકોનું ઘેર બેઠા મતદાન કરી શકે, એમના ઘરથી નજીક મતદાન કરી શકે તેવા પ્રકારની તમામ કામગીરીમાં આ એક યશ કલગી જેવું કામ થયું છે. રહેવાનું આલિયાબેટ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. આજે અમે વર્ષોથી આલિયાબેટમાં રહીએ છીએ અને ઘણા ટાઈમથી પશુપાલનનો વ્યવસાય છે અમારા લોકોનું. 140 ઘર છે અને એ બધા પશુધનની સાથે સંકળાયેલા છે. હવે આલિયાબેટ પર વર્ષોથી રહેતા પણ આલિયાબેટ એક એવો અંતરિયાળ વિસ્તાર હતો જેથી કરીને અમારે મતદાન કરવા પણ નદી પાર, એટલે કે વાગરા તાલુકાનો કલાદરા ગ્રામ પંચાયત છે ત્યાં જવાનું પડતું હતું. વાગરા તાલુકાના કલાદરા જવું પડે એટલે આલિયાબેટથી મિનિમમ બાય રોડ 70-80 કિલોમીટર થાય છે. અને અત્યારે હાલમાં અમને જે અહીંયા અમારા છોકરાઓ ભણે છે કન્ટેનરની અંદરમાં ભણે છે, તો સરકારશ્રીએ અમને જે અહીંયા સુવિધા આપેલી છે બૂથની, તો 2022માં જે અમે વોટિંગ કરેલું તે બહુ ઉત્સાહથી કરેલું. કારણ કે અમારે દૂર જવું પડતું હતું, અહીંયા ઘર આંગણે એક બૂથ આપવામાં આવ્યું, તો અમારા લોકો બહુ ઉત્સાહથી વોટિંગ કરેલું. અને આ વખતે પણ અમારે કદાચ બીજી ત્રીજી ચૂંટણી આવે અહીંયા વોટ આપવાનું થાય છે, જે અમારા લોકોને એક સારી એક સુવિધામાં વધારો છે. અને આથી અમે તમામ લોકોને એવી એક આશા છે કે અમારો જે મત છે એ કિંમતી છે અને અમે મત આપીશું. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં 20% જેટલા મતદારો મતદાનની પ્રક્રિયાથી અડગા રહેતા હોવાનું ભૂતકાળના આંકડા પરથી સામે આવ્યો છે. ભરૂચ જિલ્લામાં કુલ નોંધાયેલા 17.23 લાખ મતદારો પૈકી 45% એટલે કે 7.75 લાખ જેટલા મતદારો પહેલેથી જ કોને મત આપવો તે માટે નિશ્ચિત હોય છે, જ્યારે 14% મતદારો એટલે કે 2.41 લાખ મતદારો છેલ્લા દિવસે નક્કી કરે છે કે કોને મત આપવો. 73% એટલે કે 2.24 લાખ મતદારો સપ્તાહ પહેલાં તેઓ કોને મત આપવો તેનો નિર્ણય લઈ લે છે. ચૂંટણીમાં 8% મતદારો એટલે કે 1.37 લાખ મતદારો છેલ્લે સુધી અનિર્ણિત હોય છે, જેઓ પોતાનો ગમો, અણગમો, નારાજગી વ્યક્ત કરવા સાથે નોટોનો બટન દબાવી મતદાન કેન્દ્રમાંથી બહાર નીકળે છે અથવા કોઈ ભરતા કે અપક્ષ જ ઉમેદવારને પોતાનો મત આપી આવે છે. અન્ય બાકી રહેલા 20% મતદારો અત્યાર સુધીની ચૂંટણીમાં ક્યારેય મતદાન મથક સુધી પહોંચ્યા જ નથી, એટલે કે હાલના કુલ મતદારો મુજબ આ આંકડો 3.44 લાખ જેટલા મતદારોનો થાય છે. હવે આવતીકાલે મંગળવારે ચૂંટણીની ટકાવારી અને 4 જૂને પરિણામ બાદ જ ખબર પડશે કે આકરી ગરમી, ગમો અણગમો અને બૂથ સુધી નહીં જવા સાથે કેટલા મતદારો નોટોને આપે છે મત અને મતદાન 60-65% રહે છે કે 70%ને પાર કરી જાય છે. જડેશ્વરનો નર્મદા પાર્ક 7 મહિના પહેલા ઘોડાપુરમાં તારાજ થયા બાદ ફરીથી ખુલ્લો મૂકવા સાથે પ્રવેશ ફી બેવડી કરી દેતા લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. જડેશ્વર સ્થિત નર્મદા પાર્કનો હવાલો પહેલા બોડા હસ્તક હતો, જે બાદ જિલ્લા પંચાયતને પાર્ક સોંપી દેવાયો હતો. ગત સપ્ટેમ્બરમાં નર્મદા નદીમાં 18 લાખ ક્યુસેકના ઘોડાપુરને લઈ પાર્ક તારાજ થઈ જતા બંધ થઈ ગયો હતો.
વીજ પોલ સીસીટીવી બધું જ તારાજ થતા સિક્યુરિટી પણ કોન્ટ્રાક્ટ પૂરો થતાં હટાવી લેવામાં આવી હતી. ઘેરે પ્રવેશ ફી 10 રૂપિયા હતી. જિલ્લા પંચાયતમાંથી દિશા એજન્સીને કોન્ટ્રાક્ટ મળતા તેને નર્મદા પાર્કને દુરસ્ત કરી ફરી ખુલ્લો મૂક્યો છે. જોકે પ્રવેશ ફી ₹20 કરી દેવાતા લોકોમાં કચવાટ સાથે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ બોડા હસ્તક માતરિયા તળાવ લેક ગાર્ડનમાં પ્રવેશ મફત છે, ત્યારે નર્મદા પાર્કમાં લેવાતી એન્ટ્રી ફી સામે આગામી સમયમાં વિરોધના સૂર ઉભા થઈ શકે છે. ભરૂચ જિલ્લા પોલીસે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આચારસંહિતા ભંગ બદલ પાસા તડીપાર મળી કુલ 11,000 થી વધુના કેસ નોંધી તપાસ હાથ ધરી છે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત તારીખ 14 માર્ચ થી આદર્શ આચારસંહિતા અમલમાં છે, ત્યારે ભરૂચ જિલ્લામાં લોકસભા ચૂંટણી તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયિક રીતે યોજવામાં આવે, મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વડોદરા રેન્જ IG સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તારીખ 14 માર્ચ થી તારીખ 6 મેના રોજ સુધી આદર્શ આચારસંહિતા દરમિયાન 50 પાસા, 116 તડીપાર અને 2717 પ્રોહિબિશનના કેસ તો 118 નાસ્તા ફરતા પેરોલ જમ્પના પકડાયેલ આરોપીઓ સહિત 11,000 થી વધુ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ લોકસભા બેઠક પર ખર્ચના ત્રીજા હિસાબોમાં આપ અને બાપના બંને ઉમેદવારોએ કરેલા કુલ ખર્ચ કરતા ડબલ કરતા વધુ ખર્ચ ભાજપ ઉમેદવારે કર્યો છે. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ખર્ચના ત્રીજા હિસાબો તમામ 13 ઉમેદવારોએ 4 મહિના રોજ રજૂ કર્યા હતા. મુખ્ય 3 ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના મનસુખ વસાવાએ ₹46.50 લાખનો કુલ ખર્ચ દર્શાવ્યો છે, જ્યારે બીજા નંબરે ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવાએ ₹10.29 લાખનો ખર્ચ કર્યો છે, તો ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ₹9.34 લાખ ખર્ચ જાહેર કર્યો છે. આપના ઉમેદવારને ચૂંટણી લડવા કોઈ પાર્ટી ફંડ નહીં મળ્યા હોવાનું હિસાબોમાં રજૂ કરાયો છે. ભરૂચ લોકસભા બેઠક પર ખર્ચના ત્રીજા હિસાબોમાં આપ અને બાપના બંને ઉમેદવારોએ કરેલા કુલ ખર્ચ કરતા ડબલ કરતા વધુ ખર્ચ ભાજપ ઉમેદવારે કર્યો છે. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ખર્ચના ત્રીજા હિસાબો તમામ 13 ઉમેદવારોએ 4 મહિના રોજ રજૂ કર્યા હતા. મુખ્ય 3 ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના મનસુખ વસાવાએ ₹46.50 લાખનો કુલ ખર્ચ દર્શાવ્યો છે, જ્યારે બીજા નંબરે ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવાએ ₹10.29 લાખનો ખર્ચ કર્યો છે, તો ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ₹9.34 લાખ ખર્ચ જાહેર કર્યો છે. આપના ઉમેદવારને ચૂંટણી લડવા કોઈ પાર્ટી ફંડ નહીં મળ્યા હોવાનું હિસાબોમાં રજૂ કરાયો છે. RCC ભરૂચ દ્વારા પુસ્તકાલયના લાભાર્થી ફંડ રેઝિંગ કાર્યક્રમ હાસ્યમેવ જયતિ યોજાયો હતો. ભરૂચના પંડિત ઓમકારનાથ ભવન ખાતે RCC ભરૂચ દ્વારા પુસ્તકાલયના લાભાર્થી ફંડ રેઝિંગ કાર્યક્રમ પ્રમુખ શૈલેષ દવેના માર્ગદર્શન હેઠળ હાસ્યમેવ જયતિ યોજાયો હતો, જેમાં કૃષ્ણ દવે, ડોક્ટર શ્યામલ મુનસિંહ, કિરણસિંહ ચૌહાણે શ્રોતાઓને પેટ પકડી હસાવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રઈસ માણિયારે કર્યું હતું. કાર્યક્રમમાં DDO પ્રશાંત જોશી, રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર, ધ્રુવ જોશી, RP રાવલ, RCC ઇન્ચાર્જ ડોક્ટર IA ખાન અને ચેરમેન કમલભાઈ શાહ સહિત શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આભાર વિધિ મંત્રી સ્મિતાબેન સોનીએ કરી હતી. કે આખો ઉમરકો છે, હૈયામાં ખુશાલી છે, કઈ આજના દિવસની શોભા જ નિરાળી છે. મેં આવ્યા છો તમે આજે, તો લાગે છે મને એવું કે આજે જ છે હોળીને, આજે જ દિવાળી છે. જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જનજનના આરોગ્યની સુખાકારી માટે BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સહયોગથી જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય DK સ્વામી, પરમપૂજન જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય યશો નિલય સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેમ્પમાં જનરલ સર્જરી, હાડકાના રોગો, હૃદયરોગ સહિત જટિલ રોગોના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. સર્વરોગ નિદાન કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. હૃદયરોગના દર્દીઓને PMJAY યોજના હેઠળ એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટિક, પેસમેકર, વાલના ઓપરેશન, બાયપાસ સર્જરી જેવા ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં મંડળ અગ્રણી બિપિન પટેલ, જયેશ પંચાલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વૈદેહી મિથિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોનમ સોસાયટી સ્થિત ભાતીજી મંદિર પાસે રક્તદાન કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટી સ્થિત ભાતીજી મંદિર પાસે વૈદેહી મિથિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં વૈદેહી મિથિલા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને બ્લડ બેંકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચના શ્રીજી મંદિરના હોલ ખાતે પુષ્પમ ગ્રુપની સામાન્ય સભા અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. રવિવારના રોજ ભરૂચના શ્રીજી મંદિરના હોલ ખાતે પુષ્પમ ગ્રુપની સામાન્ય સભા અને સ્નેહ મિલન સમારોહ યોજાયા હતા.
પ્રાર્થનાથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ સભ્યો અને તેમના સ્વજનોની યાદમાં 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉદ્યોગપતિ અને રોટરી ક્લબના અગ્રણી અનિજ પરીખે 20,000ની સહાય કરી હતી, જ્યારે તેજલબેન પ્રજાપતિએ યોગ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં યતીન શેઠે, બાબુભાઈ ગાંધી, એનકે પાટડિયા, કિશોરભાઈ પરીખ, વાસંતીબેન દેસાઈ, જયંતિભાઈ પટેલ તેમજ પ્રકાશ શાહ, સ્મિતાબેન શાહ, મહેશભાઈ ઠાકોર, જ્યોતિબેન અમદાવાદી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ જવાહર બાગમાં બાળકોના રમવાના સાધનો તૂટેલ હાલતમાં હોવાથી બાળકોની રમત ગમત માટે જોખમ ઊભું થયું છે. અંકલેશ્વરમાં તાજેતરમાં જ મહિનાઓ સુધી જવાહર બાગને બંધ કરી તેના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેનું રાજ્યના મુખ્યમંત્રીને હસ્તે ઈ લોકાર્પણ બાદ અંકલેશ્વર નગરપાલિકાના શાસકોએ પણ ઔપચારિક રીતે લોકો માટે ખુલ્લો મૂકવાનો કાર્યક્રમ પણ કર્યો હતો. ત્યારે આ બાગ અંકલેશ્વરમાં સ્વર્ણિમ લેક્યુ બાગ, સિનિયર સિટીઝન બાગ જેવા 2-3 બાગ પૈકીનો એક છે. ત્યારે રોજિંદા સાંજે અને વીકેન્ડમાં લોકોની ભારે ભીડ જામે છે. શહેરીજનો બાળકોને મનોરંજન માટે બગીચામાં લાવે છે, પરંતુ આ જ મનોરંજન અને રમતગમતવાળા બગીચામાં રમતગમતના સાધનો તૂટેલ હાલતમાં હોવાથી બાળકોને રમતગમત દરમિયાન જીવ જોખમમાં મુકાય છે. બગીચામાં રહેલ લસરપટ્ટીમાં નીચેના ભાગે કેટલોક હિસ્સો તૂટી ગયો હોય, જો બાળકો આ લપસણીમાં ઉપરથી લસરી નીચે આવે અને આ તૂટેલ હિસ્સામાં હાથ અથવા પગ કે કમરના ભાગમાં લાગે તેવી પૂરેપૂરી શક્યતા છે. બાળકને લઈ માતા પિતા આ બગીચામાં આવ્યા હોય તો બાળકોની આ લપસણી ઉપર જતા રોકવા પડે અને ધ્યાન ન હોય તો બાળકનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. ત્યારે બાળકોના રમતગમતના સાધનોના મરામત માટે ખાસ કરીને પાલિકાના શાસકો જે ઉદ્ઘાટન કે લોકાર્પણ સમયે મુખ્ય ધારામાં દેખાતા હોય છે, તે બાગના ઉદ્ઘાટન બાદ શું પરિસ્થિતિ છે તે અંગે પણ તેટલું જ ધ્યાન કેન્દ્રિત કરે તો શહેરના બાળકોના હિતમાં જરૂરી છે. ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ માતંગી સ્ટેશનરીની સામે પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી વાહનચોરો ફરાર થઈ ગયા હતા. ગત તારીખ 4 મેના રોજ ભરૂચની નારાયણ હોસ્પિટલ પાછળ આવેલ નર્મદા બંગલોઝમાં રહેતા જયકુમાર ધર્મેશ પટેલના મિત્ર હર્ષિલનો ફોન આવ્યો હતો અને તેને અંકલેશ્વર ખાતે જવાનું કહેતા જયકુમાર પોતાની એક્ટિવા નંબર GJ16DE6331 લઈ રાતે 1:30 વાગ્યે ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ માતંગી સ્ટેશનરીની સામે પાર્ક કરી મિત્રની બાઇક ઉપર અંકલેશ્વર ખાતે ગયા હતા. તે દરમિયાન વાહન ચોર ટ્રાટકી 40,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના કસક વિસ્તારમાં આવેલ મેલે બાબુની ખાના થાયા નામની હોટલના ટેબલ ઉપરથી સંચાલકના 26,000ના મોબાઇલ ફોનની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો. જડેશ્વરના ગણેશ સૃષ્ટિ બંગલોઝ ખાતે રહેતા આશીષ મહેશ ખંડોજા ભરૂચના કસક વિસ્તારમાં આવેલ મેલે બાબુની ખાના થાયા નામની હોટલ ચલાવે છે, જેઓ ગતરોજ સાંજના સમયે પોતાની હોટલમાં ગ્રાહક સાથે વાતચીત કરી રહ્યા હતા. તે વેળા અજાણ્યો ઇસમ ટેબલ ઉપર રહેલ 26,000નો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ફોનની ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર લોકશાહીના મહા ઉત્સવ માટે સજ્જ. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ આપી માહિતી. 17.23 લાખ મતદારો 1893 મથકો પરથી આપશે મત. ભરૂચ લોકસભા બેઠક માટે આવતીકાલે મતદાન. આજ રોજ તમામ 7 વિધાનસભા મત વિસ્તારના પોલિંગ બુથ માટે સ્ટાફ અને ઈવીએમની ફાળવણી કરાઈ. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને મતદાન કરવા અપીલ કરી. ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં ઊભું કરાયું મતદાન મથક. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ આલિયા બેટમાં 139 પરિવારોના 254 મતદારો લોકશાહીના ધબકારને જીવંત રાખશે. અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે વિશેષ વ્યવસ્થા. નર્મદા પાર્ક વિનાશકપુર બાદ ડબલ એન્ટ્રી ફી સાથે 7 મહિને ખુલ્યો. માદરિયામાં મફત અને નર્મદા પાર્કમાં 20 રૂપિયા પ્રવેશ ફીને લઈ રોષ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.